તોકતે વાવાઝોડે પોતાની દિશા બદલી છે ત્યારે વલસાડ જિલ્લાના માછીમારોની ચિંતામાં વધારો થયો છે। વલસાડ જિલ્લાના 700 થી વધુ માછીમારો પરત આવી ગયા છે, ત્યારે હજુ 16 જેટલા માછીમારોની બોટ હજુ દરિયામાં જ છે, જેને લઈને માછીમારો એક ભય સર્જાઈ રહ્યો છે। પોતાના સાથી મિત્રોને પરત લાવવા માટે વહીવટી તંત્રને અપીલ કરવામાં આવી છે। સાથે જો વાવાઝોડું દક્ષિણ ગુજરાત તરફ આવે તો જિલ્લાના માછીમારોને ભારે નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે, કારણ કે વલસાડ જિલ્લા બંદર ન હોવાના કારણે માછીમારોએ પોતાની બોટ નદીની અંદર લંગારવી પડી રહી છે। જો વાવાઝોડું ત્રાટકે તો માછીમારોને ભારે નુકસાન થઈ શકે છે। કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ। અમેગનભાઈ, વહીવટી તંત્ર કઈ રીતનું એલર્ટ આપવામાં આવ્યું છે અને વાવાઝોડાને લઈને શું તૈયારી કરવામાં આવી છે? આમ જોવા જઈએ તો દર વર્ષે આ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં હોય જ છે, અને તે જ હિસાબે તે જ સમયસર થોડું વહેલું વાવાઝોડું જ્યારે દક્ષિણ ભારતમાં તટકી રહ્યું છે ત્યારે અમારો જે કાંઠો વિસ્તાર છે એ કાંઠા વિસ્તાર ઉપર અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનું એલર્ટ જાહેર કર્યું નથી, અને જ્યારે અમને ખબર પડી છે કે વાવાઝોડું આવે, પરંતુ અમને એટલો તો થોડો સંતોષ છે કે આ વર્ષે કોરોનાના લીધે અમે વહેલા આવી ગયા, જેથી કરીને અમારી મોટે ભાગની બોટો અત્યારે અમારા હોમ ગ્રાઉન્ડમાં જ છે, અને લગભગ અંદાજિત 16 જેટલી બોટો દરિયામાં ફસાયેલી છે, અને એનકેન પ્રકારે એ બોટોને જો બોલાવી લેવામાં આવે તો કદાચ મોટું નુકસાનમાંથી અમે બચી જઈએ। અને સાવચેતીના પગલારૂપે કઈ રીતની સાવચેતીઓ લેવામાં આવી રહી છે? પ્રશાસન તરફથી તો કોઈ રીતની સાવચેતી લેવામાં આવી જ નથી, પરંતુ અમે જે ફિશરમેનો છે એ એકચ્યુઅલી એલર્ટ કરી દીધા છે બધાને કે આ રીતે જો કદાચ દડીઓ આગળ આવે તો આપણે થોડા સાવધ રહેવાનું, બાકી એનાથી વિશેષ તો અમે આમ આદમી શું કરી શકે। જ્યારે NDRFની કોઈ ટીમ હોય અને એના દ્વારા કોઈ એલર્ટ જાહેર કરવામાં આવે તો એનાથી અમે ઘણું નુકસાનમાંથી અમે બચી શકીએ એવું અમને દેખાઈ રહ્યું છે।